બનાસકાંઠાના ફૂડ વિભાગ દ્વારા આજે છેલ્લા એક માસથી બંધ પડેલી ફરસાણની દુકાનોમાં પડેલા મીઠાઈ તેમજ નમકીનના માલનો નિકાલ કરવાની કામગીરી પાલિકાની ટીમ સાથે રાખી હાથ ધરવામાં આવી હતી। कोरोना महामारी ने लई छेल्ला एक मास थी लॉकडाउन करवामां आव्यु छे त्यारे जिल्ला मथक पालनपुरमां आवश्यक चीज वस्तुओं सिवायनी तमाम दुकानों बंद छे। त्यारे आजे जिल्ला मथक पालनपुर खाते फूड विभाग द्वारा फरसाणनी दुकानोमां पड़ेल मीठाई अने नमकीननो निकाल करवानी कामगीरी हाथ धरवामां आवी हती। पालनपुर डीसा वडगाम सहित अन्य तालुकाओना अलग अलग टीमों बनावीने फूड विभाग द्वारा आजे कामगीरी हाथ धरवामां आवी हती। पालनपुर शहेरना नगरपालिकानी टीमनी मदद लई पालिकाना ट्रेक्टर द्वारा आ मालनो निकाल करवामां आव्यो हतो। ज्यारे ग्राम विस्तारोमां तालुका विकास अधिकारीनी मददथी आ मालनो निकाल करवानी कामगीरी हाथ धरवामां आवी रही छे। महामारीने कारणे छेल्ला 30-35 दिवसथी लॉकडाउन चाली रह्युं छे। लॉकडाउन दरमियान संपूर्ण मीठाई फरसाणनी दुकानो बंद होय आजरोज છેલ્લા 35 દિવસથી લોકડાઉનના કારણે બંધ પડેલ દુકાનોમાં મીઠાઈ ફરસાણ બગડી જવા પામેલ છે। આવા સમયે આજરોજ અમે એક કામગીરી શરૂઆત કરી છે મીઠાઈ ફરસાણનો નાશ કરવા માટેની। એટલે જે દુકાનો મીઠાઈ ફરસાણનું વેચાણ કરે છે તમામ દુકાનો આજરોજ ખોલાવી અને જે જૂનો જથ્થો પડ્યો છે એ આજરોજ નાશ કરાવવામાં આવી રહ્યો છે પાલનપુર ખાતે। શહેરના મીઠાઈના ફરસાણની દુકાનો ફૂડ વિભાગ અને વહીવટતંત્રની સૂચનાને માનીને ખરાબ થઈ ગયેલ માલનો નિકાલ કરી રહ્યા છે, સાથે સાથે તંત્રને સાવધ આપી રહ્યા છે। શક્તિ સ્વીટનો હું ઓનર છું। આજે કલેક્ટર સાહેબ અને ફૂડ અધિકારીઓના જે કહેવા મુજબ જે લોકડાઉન એક મહિના ઉપર થઈ ગયું અને જે વાસી મીઠાઈ નમકીન અને જે જથ્થો અમે દુકાનની અંદર પડ્યો હતો અને સંપૂર્ણ અમારા મીઠાઈને ખોલવાની કોઈ પરવાનગી નથી, એટલે આજે અમે અધિકારીઓની હાજરીમાં રૂબરૂ અને દરેકે દરેક એમને ટોટલી દુકાન ચેક કરી અને ટોટલ વસ્તુ અમારે નાશ કરાયો છે અને હાલ અમારી પાસે કોઈ પણ જાતનો કોઈ વસ્તુ છે નહીં અને હવે જ્યારે પણ સ્ટાર્ટ થશે એટલે અમે દુકાનો ધોઈ સાફ કરી સેનિટાઈઝરથી કરી અને નવા પ્રમાણે નવી વસ્તુ બનાવી અને સરસ આરોગ્યપ્રદ વસ્તુ આપણે પાલનપુરની જનતાને આપીએ અને બસ એ જ અમારો આટલું કહેવું છે। રાજ્યમાં લોકડાઉન છે, મોટાભાગના ધંધા રોજગાર છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી બંધ છે। લોકડાઉનની સમયમર્યાદા હવે પૂરી થવા આવી રહી છે ત્યારે ફૂડ વિભાગ પણ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ એલર્ટ બની ગયું છે। એક માસ કરતાં વધુ સમયથી ફરસાણ અને મીઠાઈની દુકાન બંધ છે ત્યારે તેમાં ખાદ્ય સામગ્રી લોકોના ઉપયોગમાં ના આવે તે માટે ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાની તમામ મીઠાઈની ફરસાણની દુકાન ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત આજે મુખ્ય મથક પાલનપુર અને ડીસામાં મીઠાઈની દુકાનો બંધ હોવા છતાં દુકાનના માલિકને બોલાવી તેમાં પડેલો માલ નાશ કરવામાં આવ્યો હતો। મીઠાઈના દુકાનદારોએ પણ તંત્રની આ કામગીરીને સહયોગ આપી દુકાનમાં રહેલા તમામ માલ નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી નાશ કરાવવામાં આવ્યો હતો। હા, એટલે સમગ્ર દેશમાં કોવિડ-19ની જે મહામારી ચાલી રહી છે તેમાં સમગ્ર દેશમાં 35-36 દિવસથી લોકડાઉનની જે સ્થિતિ છે એ અનુસંધાને માનનીય શ્રી કલેક્ટર સાહેબ બનાસકાંઠાથી એમના આદેશથી જે બી મીઠાઈ અને ફરસાણની દુકાનો છે આખા બનાસકાંઠા જિલ્લામાં એમાં આજે 35 દિવસથી જે અંદર મીઠાઈ કે ફરસાણ જે પડેલું છે જે બિનઆરોગ્યપ્રદ હોય તો એનો ડિસ્ટ્રોય કરવાનો કલેક્ટર સાહેબે આદેશ કરેલો છે, જે અન્વયે અમે આજે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં કામગીરી ચાલુ છે ડિસ્ટ્રોય કરવાની। એમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની આખી ટીમ સામેલ છે અને અમારા ફૂડ સેફ્ટી ઓફિસર બી સામેલ છે।